ओके फ्रेंड्स, तो आप डेप्रिशिएशन मशीनरी के 52,250, तो ये अपने इफेक्ट आप दीशू नहीं मशीनरी में डेप्रिशिएशन लेस करीशू के 52,250, ठीक है। तो तमारू बादबाकी आवशे 5,45,000 माइनस 52,250, ये आवशे तमारे 4,92,750। हवे आजे 52,250 डेबिट माथी आपणे माइनस कर्या एटले आ इफेक्ट क्रेडिट थई गई, तो सेकंड इफेक्ट डेबिट करी दीशू। टू क्या डेबिट करीशू? प्रॉफिट एंड लॉस में टू डेप्रिसिएशन ऑन मशीनरी 52,250। ओके, तो आ एडजस्टमेंट भी पूरा थई गयो। फिफ्थ एडजस्टमेंट, अनइन्श्योर गुड्स वर्थ 30,000 वर डेस्ट्रॉय बाय फायर, नहीं वीमो उतरायो अन एवो गुड्स आप 30,000 नो सड़गी गयो। जो वीमो उतराया होत तो आप नुकसान एटलू ओछू गणात, पण आगळ आपणे नुकसान पूरेपूरो गणवो पड़शे। केटलू? 30,000 पूरेपूरो। तो पहला तो आपणे एने प्रॉफिट लॉस पर लखी नाखीशू। टू लॉस बाय फायर 30,000, आगथी नुकसान, आनु कोई वर्तर आपने वीमा कंपनी तरफ थी मळ्यु नथी। सेकंड इफेक्ट, एम तो अहीं आगळ अलग थी लखीशू तो पण चाले, बाय गुड्स बर्न्ट बाय फायर। ओके, चलो ने एवुं लखी दईए, तमने ईजी पड़शे। बीजी तरीक एनी टेक्निक छे, परचेज माथी माइनस करो, खरीदी माथी माइनस कर देवो, पण अहीं चालशे, बाय गुड्स बर्न्ट बाय फायर, आग थी बढ़ी गए माल खाते, शू करू? क्रेडिट। पेली बाजू शू कर 30,000 डेबिट, अने एगरी शू करे आपणे, आ 30,000 डेबिट थई गया अने आ 30,000 क्रेडिट थई गया, तो आपणो डबल एंट्री पूरी थई गई। तो आपणा एडजस्टमेंट पती गया। एक एडजस्टमेंट, हिडन एडजस्टमेंट, वेजिस 6,000 पर मंथ, एक महीनानो 6,000 पगार, सॉरी मजूरी, એટલે 12 મહિનાની મજૂરી થાય 72,000 રૂપિયા, પણ તમે જુઓ અહીંયા આગળ 66 જ છે, મતલબ 66,000 જ એ લોકોએ હજુ પેમેન્ટ કર્યા છે, એનો મતલબ કે આ તો 11 મહિનાનો જ પગાર મજૂરી ચૂકવી છે, હજુ 1 મહિનાની મજૂરી ચૂકવવાની બાકી છે। મજૂરી ક્યાં આવશે? ટ્રેડિંગમાં। તો ટુ વેજીસ કેટલી છે? 66,000। ઓ, અને આપણે બહાર લખવાનું રહી ગયું, સોરી 66,000। ઓકે, પ્લસ ચૂકવવાનું બાકી, એને આપણે આઉટસ્ટેન્ડિંગ કહીશું। જ્યારે પણ કોઈ બાકી હોય, આઉટસ્ટેન્ડિંગ, મળવાનું બાકી હોય તો બી આઉટસ્ટેન્ડિંગ, ચૂકવાનું બાકી હોય તો બી આઉટસ્ટેન્ડિંગ, કેટલા રૂપિયા આઉટસ્ટેન્ડિંગ થશે? 6,000। ક્યાંથી 6,000 આવ્યા? 1 મહિનાના 6,000 મજૂરી ચૂકવવાની, અહીંયા આગળ 11 મહિનાની 66,000 મજૂરી ચૂકવાઈ છે, 1 મહિનાની મજૂરી ચૂકવવાની બાકી છે, એટલે 72,000 રૂપિયા ડેબિટમાં પ્લસ, એટલે આ ઇફેક્ટ પ્લસ થઈ ગઈ। બીજી ઇફેક્ટ આપણે ક્રેડિટ કરીશું, બેલેન્સ શીટમાં ક્રેડિટ સાઈડ આઉટસ્ટેન્ડિંગ વેજીસ, આઉટસ્ટેન્ડિંગ વેજીસ 6,000, ઠીક છે। તો આ ઇફેક્ટ આપણી કમ્પ્લીટ। હવે આપણે કોપી પેસ્ટ કરીશું। ચલો ક્રેડિટ બાજુ, સેલ ટ્રેડિંગની અંદર બાય સેલ, હવે કોઈ એડજસ્ટમેન્ટ નથી, સીધું આઉટર કોલમમાં જતું રહેશે, 23,10,000 ક્રેડિટર્સ બેલેન્સ શીટમાં આવશે, ક્રેડિટર્સ કેટલા રૂપિયાના છે? 3,00,000, ઠીક છે। ચલો એના પછી છે ડિસ્કાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસમાં આવશે ડિસ્કાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ ક્રેડિટ સાઈડ બાય
discount. કેટલો 15,000. provision for doubtful debts આપણે લઈ લીધું છે. interest on investment એ પણ ક્યાં આવશે? profit and loss માં. interest on investment rupees 12,000. ઠીક છે, તો ક્રેડિટ સાઇડની બધી વિગતો આપણે કોપી કરી લીધી છે. નાવ ડેબિટ બાજુ. ચલો સૌથી પહેલું છે પરચેસ, એ તો આપણું રેકોર્ડ થઈ ગયું છે. ઓ યસ, ડ્રોઈંગ એ પણ રેકોર્ડ થઈ ગયું છે. ઓપનિંગ સ્ટોક ટુ, ઓપનિંગ સ્ટોક ક્યાં આવશે? ટ્રેડિંગ અકાઉન્ટ્સની ડેબિટ બાજુ 75,000. ઠીક છે. ફ્રેટ એટલે જકાત, એ પણ ક્યાં આવશે? ટ્રેડિંગની ડેબિટ બાજુ ટુ ફ્રેટ 25,000. નીચે લખશો તો પણ ચાલશે, એનો કોઈ વાંધો નથી. ચલો એના પછી છે વેજીસ 66,000 લખાઈ ગયું. પોસ્ટેજ અને ટેલિગ્રામ 12,000 રૂપિયા. પોસ્ટેજ અને ટેલિગ્રામ 12,000 રૂપિયા. પ્રોફિટ એન્ડ લોસની ડેબિટ બાજુ ટુ પોસ્ટેજ અને ટેલિગ્રામ કેટલા રૂપિયા છે મિત્રો? 12,000. ત્યાર પછી સેલેરી 140,000, એ પણ પ્રોફિટ લોસમાં જ આવશે. ટુ સેલેરીઝ 140,000. પ્રિન્ટિંગ સ્ટેશનરી 18,000, એ પણ ત્યાં જ આવશે. પ્રોફિટ એન્ડ લોસ ટુ પ્રિન્ટિંગ સ્ટેશનરી 18,000. ઇન્વેસ્ટમેન્ટ આપણા રોકાણો છે, બેલેન્સ શીટમાં આવશે 1,00,000 રૂપિયાના. તો ઇન્વેસ્ટમેન્ટ આપણે બેલેન્સ શીટમાં લઈ લઈશું. ઇન્વેસ્ટમેન્ટ 1,00,000 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ છે. ત્યાર પછી ડેટર્સ એ તો લખાઈ ગયા છે. મિસલિનિયસ એક્સપેન્સ 30,000, કઈ આવશે? પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ એન્ડ લોસમાં ટુ મિસલિનિયસ એક્સપેન્સીસ કેટલા હતા? 30,000, 30,000 રૂપિયા. ત્યાર પછી છે બેડ ડેટ 15,000 તો લખાઈ ગયું. મશીનરી 5,00,000 એ પણ લખાઈ ગઈ. કમિશન ઓન સેલ પ્રોફિટ લોસમાં 45,000. પ્રોફિટ લોસમાં ડેબિટ સાઇડ ટુ કમિશન ઓન સેલ 45,000. ઇન્સ્યોરન્સ 24,000, એ પણ ક્યાં આવશે? પ્રોફિટ એન્ડ લોસમાં ટુ ઇન્સ્યોરન્સ 24,000. કેશ એન્ડ બેંક બેલેન્સ, બેલેન્સ શીટમાં આવશે 1,90,000. એસેટ્સની અંદર આપણે લખીશું કેશ એન્ડ બેંક બેલેન્સ 1,90,000. બિલ્ડિંગ 3,00,000 એ તો આપણું લખાઈ ગયું છે. ઓકે, તો અહીં આપણો આ દાખલો પૂરો થયો. હવે આપણે શું કરીશું? એનું ટોટલ મારીશું. ચાલો સૌથી પહેલાં આપણે ટ્રેડિંગને લઈ લઈએ. ટ્રેડિંગની ક્રેડિટ સાઇડ લઈશું 23,10,000 બરાબર છે, વત્તા 2,25,000 વત્તા 30,000, એટલે ટોટલ આપણું આવ્યું 25,65,000. આ 25,65,000ને આપણે સામે ડેબિટમાં લખી દઈશું અને આમાંથી હવે ડેબિટની બધી રકમો બાદ કરી દઈશું. તો માઇનસ 75,000 માઇનસ 25,000 બરાબર છે, માઇનસ 15,50,000 માઇનસ 72,000, તો 8,43,000 એ આપણો કાચો નફો, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ
પ્રોફિટ, જેને ગુજરાતીમાં શું કહેવાય, કાચો નફો, 8,43,000. કઈ બાજુ આવ્યો? ડેબિટમાં આવ્યો. તો નેક્સ્ટ પ્રોફિટ લેફ્ટમાં ક્યાં જશે? ક્રેડિટ બાજુ. બાય ગ્રોસ પ્રોફિટ કેટલો? 8,43,000. ચલો હવે આપણે આનું ટોટલ કરીશું. આ ટોટલ કરીને એને આપણે માઇનસ કરીશું. 8,43,000 વત્તા 15,000 વત્તા 12,000, તો અહીં આવશે 8,70,000. 8,70,000 અહીં સામે લખીશું. 8,70,000, ઠીક છે. 8,70,000. આ 8,70,000માંથી ઉધારની બધી રકમો માઇનસ કરતા જઈએ. માઇનસ 29,000, માઇનસ 15,000, માઇનસ 52,250, માઇનસ 30,000, માઇનસ 12,000, માઇનસ 1,40,000, માઇનસ 18,000, માઇનસ અગેન 30,000, માઇનસ 45,000, માઇનસ 24,000. તો આપણા પ્રોફિટ એન્ડ લોસમાં ડિફરન્સ આવ્યો 4,74,750. જેને આપણે ગુજરાતીમાં ચોખ્ખો નફો કહેતા હતા. ઇંગ્લિશમાં એને કહેવાય નેટ પ્રોફિટ. નેટ પ્રોફિટ આ પણ ક્યાં આવ્યો? ડેબિટમાં. તો આગળના બેલેન્સ શીટમાં એ જશે ક્રેડિટ બાજુ. તો અહીં આપણે એને પ્લસ કરીશું. પ્લસ નેટ પ્રોફિટ હાઉ મચ? 4,74,750. તો કેપિટલમાં એને એડ કરી દઈશું 7,40,000. તો બહાર આવશે 12,14,750. હવે બેલેન્સ શીટનું ટોટલ બંને બાજુ ટેલી થવું જોઈએ. પ્લસ 6,000 પ્લસ 3,00,000. તો ટોટલ આવે છે 15,20,750. ચલો સામે હોય ટોટલ કરીશું આપણે. 2,85,000, 492,750, 1,00,000, 2,25,000, 2,28,000, 1,90,000. તો એ પણ આપણો આન્સર આવી ગયો 15,20,750. તો આમ આપણી બેલેન્સ શીટ ટેલી થઈ ગઈ. તો જોયું મિત્રો, ખૂબ જ સહેલું છે. સહેલું કરીને ખાલી ઇંગ્લિશ જ છે, બાકી તો સેમ ટુ સેમ બધું 11માનું જ છે. તો આનો આ જ દાખલો તમને ફોટોકોપી મોકલું છું. આનો આ જ દાખલો તમે ફરીથી ગણજો, અને બીજા હું તમને 2-3 એક્ઝામ્પલ હોમવર્ક તરીકે આપું છું, બરાબર છે? તો આ તમારે કરવાનો રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.